પોરબંદરના બોધગામે રહેતા એક મહિલા સહિત ચાર લોકો પર હુમલાની ઘટના બની છે, જેમાં આડા સંબંધોને કારણે આ હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ચારેયને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવા પડ્યા છે. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વિજય લક્ષ્મણ મકવાણાના જણાવ્યા અનુસાર ભોદ ગામે જ કાકરીના એરિયામાં રહેતા રૂડા કરસનની પત્નીને સંજય નામના શખ્સની સાથે આડા સંબંધો હતા, જે અંગે પરિવારજનોને જાણ થતા તેઓએ સંજયને રૂડાના ઘર આસપાસ આવવાની ના કહી હતી, જેનું મન દુઃખ રહી અને દેવુરામ કાગડિયા, કરસનરામ કાગડિયા, સંજય દેવી કાગડિયા અને લીલા દેવુ કાગડિયા સહિતના શખ્સોએ દાતરડા અને બ્લેડ જેવા હથિયારો વડે હુમલો કરી અને વિજય લક્ષ્મણ તેમજ રણમલ દેવા પરમાર અને બુદ્ધિબેન નાનજી વાઘેલા સહિતના ચાર લોકો પર હુમલો કરી અને ઢોરમાર માર્યો હતો. વિજય લક્ષ્મણ મકવાણ રહેવાનું ભોજ કાકરી એરિયા. ઘટના બની હતી કે અમે એને એ અમને મારવા આવ્યા હતા. કોણ મારવા આવ્યા હતા? દેવુરામા, કરસનરામા, પછી એના ત્રણ છોકરા આવ્યા હતા, પછી લીલા સના, બધા અમને મારવા આવ્યા હતા. કેટલા જણા હતા? એ હતા 8-9-10 જણા હતા. ક્યાં રહીએ એ બધા? એ બધા થોડાક ત્યાંથી જતા રહીએ ઓફિસથી, ઓફિસની બાજુમાં દિનેશભાઈ. અમે આમ હા ભોજ અમે રબારી કર્યા અમે રહી. અને મારવા આવવાનું કારણ શું? તને મારવા આવવાનું કારણ ઓલો ભાઈ રહ્યો ને, નામ શું છે? એનો રૂડો. રૂડો આખું નામ? રૂડા કરશન. હા, એનું શું? એનું બહુનો ગધેડો થયો હતો. બહુનો શું ગધેડો થયો હતો? એકાબીજા પકડાઈ ગયા હતા, એટલે એને અમે સમજાયું કે તું હમણાં આવતો નહીં તો એની અમે ધમકા આપી કે હજી હું આવે ને તમારે થાય નહીં કરી જાય. તો અમે એ જે ગધેડો થયો ને એ છોકરો સંજય દેવ મારવા, હા એ અમને મારવા હતો, અમને મારવા. હા, એના ઘરના અમને મારવા આવ્યા. કેટલા જણા માર્યા તમને? અમને 7-8-9 જણા અમને માર્યા. કેને કેને માર્યા? જો એક માર્યો, જો માર્યો દેખા વિજય નાનજી વાઘેલા, અને એક હું, એક આ રણમલ દેવા, એક મારા બુદ્ધિ મામી હોય એને માર્યા. ચાર જણા? હા. મારવાનું શું હતું? મારવામાં બ્લેડ હતી. બ્લેડ હતી? હા, દાંતરડું.